फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું પોચા અને જાળીદાર નાયલોન ખમણ। તો એકદમ ફરસાણની દુકાન જેવા ખમણ આપણે લીંબુના ફૂલ વગર, લીંબુનો રસ વાપરીને બનાવીશું, સાથે આ બેકિંગ સોડા વગર આપણે બનાવીશું। એકદમ પોચા અને જાળીદાર જો તમારા આવા ખમણ બનતા ન હોય કે બેસી જતા હોય, તો આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે જો તમે તમારા ખમણ બનાવશો તો એકદમ પોચા સાથે જાળીદાર એવા ખમણ બનશે। તો ચાલો બનાવીએ નાયલોન ખમણ। તો એના માટે એક બાઉલ લઈ લઈશું, એમાં 1.5 કપ બેસન, ઝીણો ચણાનો લોટ આપણે લેવાનો છે। તો ઝીણો જે બહાર રેડીમેડ મળે એ લેવાનો છે। તો મેં 1.5 કપ મેજર કરી ચારણીમાં નાખ્યો, આપણે એને ચાળી લઈશું। કપનું મેજરમેન્ટ તમારા પાસે ન હોય તો વાટકીના માપે પણ તમે આ ખમણ બનાવી શકો છો। હવે આપણે 4 ટેબલ સ્પૂન ખાંડને દળી કે પીસી આ રીતે એને પણ ચાળી લઈશું। તમે આખી ખાંડ પણ વાપરી શકો છો, પણ એને પીગળતા થોડી વાર લાગે એટલે આ રીતે આપણે એને પીસી અને ચારણીમાં ચાળી લઈશું, એટલે મોટા ટુકડા હોય એ નીકળી જશે। તો આ રીતે મેં એને ચાળી લીધી છે। હવે આપણે 1 ટેબલ સ્પૂનથી થોડું ઓછું મીઠું, તો 0.25 ટેબલ સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/4 ટીસ્પૂન જેટલી હળદર। તો હળદર તમારે જો નાખવી હોય તો નાખવાની બહાર હોતી નથી, પણ મેં થોડી કલર સારો આવે એટલે મેં ઉમેરી છે। તો બધી સામગ્રીઓને એકવાર મિક્સ કરી લઈશું અને હવે આપણે ચારણી મૂકીશું। મેં એમાં 1/2 લીંબુનો રસ, મોટો લીંબુ લઈ 1/2 જેટલો એનો મેં રસ આ રીતે કપમાં એનો નીચોવી લીધો છે। આપણે એને ગાળી અને ઉમેરીશું। ટેબલસ્પૂનમાં લેવાના હોય તો 4 થી 5 ટેબલસ્પૂન, થોડી ખટાશ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। મિક્સ કરી દઈશું અને હવે આપણે 1/2 કપ પાણી લેશું, થોડું થોડું પાણી ઉમેરીશું અને ગાંઠા ન રહે એવું સ્મૂધ બેટર બનાવીશું। ખમણનું જે ખીરું છે એ બટેટા વડાનું ખીરું હોય એવું આપણે રાખીશું, ન બહુ જાડું ન બહુ પાતળું। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરી એકદમ એક જ દિશામાં સારી રીતે વિસ્ક કરી અને આપણે બેટર બનાવી લઈશું। તો આ રીતે એક દિશામાં બીટ કરવાથી એમાં એર આવશે અને એકદમ સારા એવા પોચા જાળીદાર ખમણ થશે। તો આ રીતે બેટરને મેં એકદમ સારી રીતે મિક્સ કરી રેડી કરી લીધું છે। હવે આપણે બેટરને 5-1 મિનિટ જેવું સાઈડમાં મૂકીશું, એટલે બેટર થોડું થીક થશે, તો જરૂર લાગે તો આપણે પછી થોડું પાણી વાપરીશું। તો ત્યાં સુધીમાં ખમણને બાફવા માટે આપણે સ્ટીમર રેડી કરી લઈશું। તો ઢોકળિયામાં મેં 5 કપ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે, એક સ્ટેન્ડ મૂક્યું અને ઢાંકી હાઈ ફ્લેમ પર પાણીને ઉકળવા દઈશું। તો પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળા માટે મેં આવું ચોરસ મોલ્ડ લીધું છે। તમારા પાસે મોલ્ડ ન હોય તો ડીપ ઊંડી થાળી હોય કે કોઈ એવી તપેલી હોય, ગમે તેલ લઈ શકો છો તમે, તો તેલથી એને ગ્રીસ કરી લેવાની। તો આ ચોરસ શેપમાં આવે એટલે મેં આ મોલ્ડ લીધું છે અને બેટરને રેસ્ટ થતાં હવે 5-1 મિનિટ જેવું થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો બેટર એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું। આપણે થોડું જાડું થયું છે તો એને પાતળું કરીશું। તો 2 ટેબલસ્પૂન જેટલું મેં પાણી ઉમેર્યું છે, એકદમ સારી રીતે બેટરને વિસ્ક કરી અને મિક્સ કરી લઈશું। અને હવે હું અહીંયા ઇનો ફ્રૂટ સોલ્ટ વાપરી રહી છું। તમારી પાસે ઇનો ફ્રૂટ સોલ્ટ ન હોય તો 1/2 ટીસ્પૂન તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો। તો આપણે અહીંયા એક પેકેટ જે ઇનો ફ્રૂટ સોલ્ટનું આવે, બ્લુ કલરનું આવે તો એ, નહીંતર લેમન ફ્લેવરનું આવે તો એ પણ તમે લઈ શકો છો, તો ગમે તે, અને એમાંથી માત્ર 1 ટીસ્પૂન જેટલો જ ઇનો ફ્રૂટ સોલ્ટ નીકળશે। તો આ રીતે મેં એક પેક લીધું છે, એ આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। અહીંયા તમારે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, હું તેલ નથી વાપરી રહી। તો એકદમ સારી રીતે તમે મિક્સ કરશો એટલે બેટર ડબલ થઈ જશે આપણું। આ રીતે ખમણને તમે બનાવવા માટે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાના સોડા અને 1/2 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ મિક્સ કરીને પણ વાપરી શકો છો। તો એકદમ સારી રીતે બેટરને મેં ફેટી મિક્સ કરી લીધું, ડબલ થઈ ગયું બેટર આપણું। હવે જે મોલ્ડ આપણે તેલવાળું ગ્રીસ કરીને રાખ્યું છે એમાં આપણે બેટર નાખી દઈશું। તો આપણે 1/2 સુધી જ બેટર ભરવાનું છે, તો મેં એકદમ માપ સાથે બનાવ્યું છે, થોડું એડજસ્ટ કરી અને જે સ્ટીમર આપણે પાણી ઉકળવા મૂક્યું છે એમાં આ ટીનને તરત જ ઝડપથી મૂકી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર 20 થી 22 મિનિટ જેવું આપણે એને થવા દઈશું। તો હાઈ ફ્લેમ પર જ થવા દેવાનું છે। તો લગભગ હવે ખમણને થતા 22 મિનિટ જેવું થયું છે, આપણે આ રીતે ખોલી ચેક કરી લઈશું। તમે ટૂથપીકથી ચેક કરી શકો છો, પણ આટલા ટાઈમમાં એકદમ સારી રીતે ખમણ છે એ બફાઈને રેડી થઈ ગયા છે। તો પાણીનું પ્રમાણ નીચે તમારે જોવાનું, બરાબર એવું ભરવાનું, નહીંતર ડ્રાય થઈ જશે। તો આ રીતે આપણે બહાર મોલ્ડને કાઢી લઈશું અને હલકું આપણે એને ઠંડુ થવા દઈશું।
જો તમે તરત જ એની સાઇડ્સ અલગ કરશો તો ખમણ છે એ તૂટવા કરે, એટલે તમારે એને થોડી વાર માટે હલકા ઠંડા થવા દેવાના. ત્યાં સુધીમાં આપણે ખમણનો વઘાર રેડી કરી લઈશું. તો વઘાર માટે આપણે એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1/2 ટેબલ સ્પૂન રાઈ, રાઈનું પ્રમાણ તમે અહીંયા વધારે પણ રાખી શકો છો. રાઈ ફૂટવા લાગે એટલે 3 લીલા મરચાના ટુકડા, થોડા મીઠા લીમડાના પાન. મરચાંને થોડા સતરાવવા દેશું. મરચાં થોડા સતરાવવા લાગે આપણે 1 કપ પાણી ઉમેરીશું. તો આ ખમણમાં પાણીનું પ્રમાણ તમે થોડું વધારે રાખવાનું, નહીંતર ખાતા ટાઈમે તમને ડ્રાય ન લાગે એટલે તમારે ધ્યાન રાખવાનું. સાથે આપણે એમાં 2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરી દઈશું અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી પાણીના પ્રમાણમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને ખાંડ અને મીઠું મિક્સ થઈ જાય અને પાણી ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો આ રીતે તો વઘાર આપણો હવે તૈયાર થઈ ગયો છે, ઉકળી ગયો છે. ગેસની આંચ બંધ કરી દઈશું અને હલકો ગરમ રહે ત્યાં સુધી આપણે વઘારને સાઇડમાં મૂકીશું. એકદમ ગરમ ગરમ વઘાર જો તમે ખમણ પર નાખશો તો ખમણ તમે હાથમાં પકડશો તો પણ એ તૂટી જશે, એટલે ખમણ એકદમ પોચા બન્યા હોય એટલે તમારે વઘાર હલકો ગરમ હોય ત્યારે જ એના પર રેડવાનું. તો એને સાઇડમાં મૂકીશું. હવે જે ખમણ છે એ હલકા ઠંડા થઈ ગયા છે, આપણે નાઇફના મદદથી મોલ્ડની સાઇડ આ રીતે અલગ કરી લઈશું ચારે સાઇડથી. અને લગભગ મેં એને 5-1 મિનિટ જેવા ઠંડા થવા દીધા છે. ખમણ એકદમ રૂ જેવા પોચા બન્યા છે. આપણે આ રીતે કોઈ પ્લેટ લેશું, મેં ચોપિંગ બોર્ડ લીધું છે અને આપણે આ રીતે એને પલટાવી અને ડીમોલ્ડ કરી લઈશું. તો આ રીતે થોડું ટેપ કરશો એટલે ખમણ આપણા ઇઝીલી બહાર નીકળી જશે. તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને એકદમ પોચા છે ખમણ. આપણે એની સાઇડ ચેન્જ કરી લઈશું. તો એ ગરમ હશે ત્યારે તમે સાઇડ ચેન્જ કરો તો કદાચ તૂટી જશે. મેં એને 5-1 મિનિટ જેવું ઠંડુ થવા દીધું, પછી આપણે એની સાઇડ આ રીતે ચેન્જ કરી લઈશું. અને તમારે મોલ્ડમાંથી બહાર નો ખમણ કાઢવા હોય અને મોલ્ડમાં જ એના પીસીસ કરી એના પર વઘાર પણ રેડી કરી શકો છો. તો એ રીતે નહીતર પછી આ રીતે બહાર કાઢી અને આપણે ખમણના પીસીસ તો નાના મોટા જેવા તમારે કાપવા હોય ખમણ, એ રીતે તમારે એને કાપી લેવાના. તો તમે જોઈ શકો છો ખમણ છે એ એકદમ પોચા અને જાળીદાર. તમે આ રીતે એને દબાવશો તો પણ એ બાઉન્સ બેક થઈ પાછા આવે એવા સોફ્ટ, અને તમે જોઈ શકો છો જાળી. તો હું તમને એક ખમણની આ રીતે પ્રોપર જાળી બતાવી દઈશ અને એકદમ રૂ જેવા પોચા છે. ખમણને થોડા આપણે સેપરેટ કરીશું અને જે વઘાર છે એ હવે હલકો ગરમ છે. તો ગરમ હલકો વઘાર હોય ત્યારે આપણે બધા ખમણ ઉપર વઘાર રેડીશું. વઘાર છે એ ખમણમાં અંદર સુધી જાય એ રીતે તમારે રેડવાનો છે. તો થોડો વઘાર રેડી થોડું તમારે એને રેવા દેવાનું, બધો સોક થઈ જાય એટલે પાછો થોડો તમારે વઘાર રેડવાનો. આ રીતે સાઇડના ખમણ ચેન્જ કરીને પણ તમે એના પર આ રીતે વઘાર નાખી શકો છો. એટલે ખમણ છે એ અંદર સુધી વઘારથી ભીના થઈ જશે અને ખાતા ટાઈમે તમને બિલકુલ ડ્રાય નહીં લાગે. તો વઘારવાળો ખમણ હું તમને બતાવી દઈશ. તો એકદમ પોચા તમે જોઈ શકો છો. આવું પાણી થોડું ઉપર આવવું જોઈએ એટલે ખાતા ટાઈમે તમને બિલકુલ ડ્રાય નહીં લાગે. ઉપરથી મેં થોડા ધાણા નાખ્યા છે ગાર્નિશિંગ માટે. તમે લીલું નાળિયેર હોય, ફ્રેશ નાળિયેર પણ ખમણીને ઉમેરી શકો છો. તો હલકા ગરમ હોય ત્યારે તમે ખમણને સર્વ કરો. જો તમે ઘરે ક્યારેય નાયલોન ખમણ ફરસાણની દુકાન જેવા ન બનાવ્યા હોય તો રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો ઘરે એકવાર આ નાયલોન ખમણ બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.